दलित नेता अने वडगाम कोंग्रेसना धारासभ्य जिग्नेशभाई मेवाणीए पालनपुर कलेक्टर कचेरीमां अधिक निवासी कलेक्टर सामे प्रोटोकॉलना नामे अशोभनीय वर्तन करी एक क्लास वन दलित महिला अधिकारीनुं अपमान करता समग्र दलित समाजमां रोष भभूकी उठ्यो छे, जेमां मेवाणीनी गैरवर्तणूक बदल बे दिवस अगाउ वणकर समाज कलेक्टरने आवेदनपत्र पाठव्यु हतुं, जे बाद आजे गुरु ब्राह्मण समाज द्वारा पण मेवाणी विरुद्ध कलेक्टरने आवेदनपत्र पाठव्याय छे, जेमां मेवाणी माफी मांगे तेवी उग्र मांग कराई हती। एक दलित नेता एक दलित अधिकारीनुं अपमान करता दलित समाजमां घेरा प्रत्याघात पड्या छे, जेमां बे दिवस अगाउ बनासकांठा धाणधार वणकर समाज दलित महिला अधिकारीનું અપમાન કરવા બદલ જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી, જે બાદ આજે ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા આ નિંદનીય ઘટનાને વખોડી કાઢી જિગ્નેશભાઈ મેવાણી સામે રોષ વ્યક્ત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર આનંદ પટેલને સુપ્રત કર્યું હતું અને જિગ્નેશભાઈ મેવાણી મહિલા અધિકારીની માફી માંગે તેવી માંગ કરાઈ હતી। 9 તારીખ 2022 12મા મહિનાની બપોરે કોંગ્રેસના ધારાસભ્ય વડગામના જિગ્નેશભાઈ મેવાણી આવેદનપત્ર આપવા આવેલા એ સમયે જે ઘટના બની એ ઘટનાના અનુસંધાને અમે ગુરુ બ્રાહ્મણ સમાજ આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, પણ અમારું કહેવાનું એવું હોય છે કે ભાઈ ગુરુ બ્રાહ્મણ સમાજ એક સાઈડની વસ્તુ છે, પણ એક અધિકારી એક મહિલા અધિકારી છે। ભારત સરકારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સશક્તિકરણની વાત થતી કરે છે, ભાર મૂકે છે, મહિલાઓનું માન સન્માન કઈ રીતે જળવાય એના ઉપર સતત ચિંતા વ્યક્ત કરતા હોય છે, ત્યારે આજે એક મહિલા અધિકારીના નીચું બતાવવાનું પ્રયાસો કરવામાં આવ્યા છે અને ગુજરાત સરકારમાં એક અંગ કહેવાય, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી એક અંગ કહેવાય અને એ અંગ હોવા છતાં પણ આ રહે મહિલાનું માન સન્માન જાળવવાની કોશિશ કરી નથી, અને ત્યાં સુધી ઓફિસમાં તો એમને વાત કરી પણ એ વિડીયો વાયરલ કરી અને અમારા સમાજને એ બહેનને મહિલાઓનું અપમાન કર્યું છે, એ બદલ અમે આજે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ। એટલો અમારો અને દિલથી એવું છે કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી માફી માગે એટલી અમારી સમાજ વતી માગણી છે।